રોઈ શાળા વલભીપુરની બાજુ એ રોયસાળાના જાપા માલી સાહેબ જેદી હાથે બેનું જેદી નાની નાની દીકરીઓ હતી અને હાથે બેનું જેદી રમતી હતી કોઈ ભાગલે રમતી હતી કોઈ કુકે રમતી હતી અને દેદી એક રાજપૂત એમ કહેવાય ઘોડે ચડી ચાલી નીકળ્યો. સાંભળી લેજો ખોડિયાર શું આપી દે એ વાત કરું છું તમને કે બરોબર અહીંયા એ હાથે બેનડિયું હાય ખોડલની સાથે બેનું રમે છે. બધાથી નાની ખોડિયાર છે, મોટી બેન આવડ છે, મૂળ નામ એનું જાનબાઈ છે, પણ પગ ખોડો થયો ને આ આવડે. કીધું ખોડી મોડી પડી એ વાતમાં નથી જવું, વાત બહુ મોટી છે. અને ત્યારથી એનું નામ ખોડિયાર પડ્યું. એ સાત બેનું આઠમો ભાઈ મેરખિયો, એનો ભાઈ જે હતો માં ખોડિયાર નો ભાઈ એનું નામ મેરખિયો. અને રોયસાળા ના ધણહેર ની અંદર એમ કહેવાય કે ગાવ ઉચારતો હતો મેરખિયો. અને મેરખિયા ને જયારે સર્પનશ થયો અને ખોડિયા માલી પ્રાણ મુકાણા. અને તેથી આય આવડે આ નાની બેન ખોડિયાર હતી ને નામ જાનબાઈ. એ જાનબાઈ ને કીધું બેન પાતાળ લોક માં જાઓ, અમૃત નો કળશ લઈ આવો, ભાઈને અમૃત પાય ને તો એ પાછો સજીવન થાય. અને આ જેથી અમૃત લેવા માટે જેથી પાતાળ લોક માં જાય છે. આય આવડે એટલું કીધેલું એના મોટા બેન આય આવડ આવડે કીધું કે દી આથમે નહીં પેલા આવી જાજે, નહીતર હજીવન ભાઈ નહીં થાય. અને એ અમૃત નો કુંભ લેવા માટે માં જાય અને રસ્તામાં આવતા મોડું થાય છે, ઉતાવળા આવે છે અને પગે ઠેસ લાગે, ખોડિયાર પડે છે અને એના પગમાં લાગી જાય છે, એટલે ઢસડાતા પગે આવે છે. અને અહીંયા બરોબર દી આત્માનું ટાણું છે. અને તેથી આ આવડે સૂર્યનારાયણ સામે એમ કહેવાય કે હાથ સીધીને એટલું કીધું હતું કે જ્યાં સુધી જાનબાઈ ન આવે, જ્યાં સુધી આ ખોડલી ના આવે, ત્યાં સુધી હે સૂર્યનારાયણ તું એક ડગલું તો આગળ વધતો, તને બ્રહ્માંડ ની આણ છે, આવડ તારી આણ, ઈ લાજાળુ લોપે નહીં. પછી ભલે ને ડગલું ભાણી કુંવર કશ્યપ તણા એ એક ડગલું એમ કે સૂર્યનારાયણ આગળ હાલ્યા નહોતા. અને એ બ્રહ્માંડ ની આખી એમ કહેવાય કે રચનાને અટકાવી દેવી પડી. એટલે આ આવડ ખીજાણા ખોડિયાર આવ્યા ત્યારે કે ખોડી ક્યાં મરી થી તારી હાટું મારા સૂર્યનારાયણ ને પૃથ્વીના ગોળાને રોકી દેવો પડ્યો. અને ત્યારે ખોડિયાર ખીજાણા કે તમે હાથે સયે છ બેનું, હું બધાથી નાની હાથમી, તમે બધું કામ મને સીધો અને કાંઈ કે ભૂલ થાવ તો ખીજાવ મને, હવે મારે તમારી ભેગું નથી રહેવું, મારે વયું જવું છે. રિહાયન જેદી એમ કહેવાય કે આ ખોડલી ભાગી, તેથી આ આવડે એને મનાવીને કીધું ખોડલ તું ભલે બધાયથી નાની પણ આજ આવડે એમ કહે છે તું અમારી હાથેથી મોટી અને હવે માણા માનતા તારી માનશે અને કામ અમે હાથે કરશું, જા તને મોટી કરીને અમે દેખાડી દેવું સાહેબ. ઈ ખોડલ દીકરીઓ રમે છે, એ ચારણ ની દીકરીઓને રમતી જોઈ ખબર નથી આ કોણ રમે છે, પણ ચારણ ની દીકરીઓ સમજી અને ઘોડું ઉભું નાખ્યું અને ઘોડા ઉપર બેઠેલા દરબારે એટલું કીધું કે બેનો માતાઓ જય માતાજી. એમાં સાત રમતી હતી, એમાં એમ કહેવાય છ દીકરીઓએ કીધું જય માતાજી, એ છ દીકરીઓએ જવાબ આપ્યો. ખોડિયારમાં એમ કહેવાય કે નાની હતી ખોડલી નહોતી બોલી, છ દીકરીઓ જય માતાજી બોલી, આ નાની ન બોલી, એ હમણાં એક કરી બેઠી બેઠી હમણાં રમતી હતી. અને એમાં દરબારે પૂછ્યું કે બાપા તમે છ દીકરીઓએ જવાબ દીધો જય માતાજી બોલ્યા, આ હાથમી કાં ન બોલી, એ બેરી છે મૂંગી છે? અને તેથી મોટી આવડે કીધું હતું કે દરબાર માફ કરજો કે કેમ, એ બેરી નથી મૂંગી નથી, હે બેરી નથી ની મૂંગી નથી, કે તો એને તારે નહીં બોલવું હોય, એને તારી હારે નહીં બોલવું હોય, શબ્દ હાંભળો. એટલે ઘોડાનું પલાણ છાંડી દરબાર નીચે ઉતર્યા, પાઘડીનો આટો ડોકમાં નાખી અને ત્રાહિમામ શરણાગત શું કરીને જેમ લાકડી પડે એમ પગમાં પડી ગયા હાથમી દીકરીના. અને તેથી હાથમી ખોડલ તેથી ઊભી થઈ અને મળી ખમકારા કરવા કે દરબાર ઊભો થા બાપ, આજ ખોડિયાર તારી ઉપર મોજમાં છે. સાહેબ પગમાં પીડ્યો એ દરબાર બીજો કોઈ નહોતો, જેને રાજપરાનો ધણી અને એમ કહેવાય કે ભાવનગરનો ધણી, અઢારહે પાદરનો ધણી, જેને આતાભાઈ ઠાકોર આપણે હું તમે ઓળખીએ છીએ, એ આતાભાઈ ઠાકોર તેથી ભાવનગરનો રાજા નહોતો. સાહેબ
રાજા નહોતો તેની ખોડિયારે કીધું કાતા ભાઈ ઉઠ ઉભો થા અને તી ઊંઘેલી આંખ મે એટલામાં જો 18 હે બાદલ નો ધણી બનાવ ઉડાણાના રાજા રાડિયાસ એને સાહેબ 22 રાણી હતી પણ દીકરો નહોતો એ કે જુનાગઢ ના એ જુનાણા નો રાનો વંશ નહોતો પાછળ એ ખાલી રાજા એને એમ કે 22 રાણીઓ પણ એ કે રાણીને દીકરો નહોતો થતો અને 23 માં લગ્ન એને ધારીમાં કર્યા જ્યાં ગળધરે ખોડિયાર બેઠી છે સોમલદે નામના એ રાણી સાથે એમ કહેવાય કે એના એના લગ્ન થયા સોમલદે ખોડલની ઉપાસક હતી એક જ મિનિટમાં વાત પૂરી કરું સાહેબ અને જ્યારે જુનાણાનું વેલુડું એને તેડવા માટે આવ્યું ત્યારે ખોડિયારને પગે લાગી ગળધરે પગે લાગી અને આ ખોડલને એટલું કીધું તો કે હે માં ખોડલ નવ હરોઠના ધણી રાડિયાસ છે એ મને પણવા આવે છે એને 22 રાણીઓ છે અને દીકરો નથી હે માં જુનાણાનો વહ રાખવા માટે જાઉં છું મારી પર કૃપા કરજે હું તારી દીકરી છું મને અબજ ન મળે ધ્યાન રાખજે માં ખોડલને પગે લાગી અને સાહેબી જાય છે ના લગ્ન થયા સારા દિવસો દેખાણા શ્રીમદનો પ્રસંગ પત્યો નવે ખંડમાં વાતું મળી થવા કે સોમલદે ને સારા દિવસો છે ઓલી 22 રાણીઓ હતી ને એ ભેગી થઈ ગઈ એ 22 નક્કી કર્યું કે જો સોમલદે દીકરો જણશે તો આપણે બધી અણમાને તે થઈ જાવ ગમે એમ કરો કાનું કતલ કરાવો કાનું મૃત્યુ થવું જોઈએ કે મૃત્યુ કરાય ને એટલી બધું રાજની પાસે એટલી બધી એ વ્યવસ્થા છે એટલે એના સુધી કોઈ પહોંચી નહીં શકે તો પણ કાંઈક કરો અને એમ કે બાકી 22 રાણીઓ એક થઈ અને ગિરનાર ને જંગલોમાંથી ગિરનાર ફરતા જેમ કે બાકી ડુંગરોના ટેકરામાંથી કોઈ અઘોરીને ગોધ્યો અને તાંત્રિકતા કરાવી અને ઓલાએ અડદનું પૂતળું બનાવ્યું અને બાયુને દીધી આ 22 રાણીઓને કે આલ્યું આ પૂતળું આ ધરતીમાં દાટી ગયો જ્યાં સુધી આ ધરતીમાં રહેશે ત્યાં સુધી સોમલદે દીકરાને જન્મ નહીં આપે સાંભળજો સાહેબ વાત માધ્યમમાં નહીં આવે આ બુદ્ધિનો વિષય નથી સાહેબ પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સોમલદેને 2 વર્ષ થયા 3 વર્ષ થયા સાહેબ 3 વર્ષમાં પરસુતા ન થઈ પીડામાં રીબાય છે ભાઈ શરીર આખું ગળી ગયું ખાલી પેટ દેખાય છે હવે શરીર દુર્ગંધ મારે છે હકીમો ડોક્ટરો ને કોઈ એમ કહેવાય કોઈ કારી ફાવી નહીં 3-4 વર્ષમાં પરસુતા ન થાય પરિસ્થિતિ કેવી થઈ હશે ત્યારે સર્જરી નહોતી કબાઈ નું મૃત્યુ થાય પણ રાજા એનો ત્યાગ કર્યો કે તું કેવા હકને આવી મારે તો તારી પહેલી દીકરો જોતો હતો એને બદલે તું તો મંદવાડ લઈને આવી છો બીમારી લઈને આવી છો અને વળી વળી 22 આયુ એમ કે ભાઈ એના પેટમાં દીકરો બીકરો નથી કાંઈ એને રોગ છે પેટમાં ગાંઠ થઈ છે આની પાસે વાટે સુકામ રહ્યો છો એને કાઠી મૂકો હવે રાજા તો રા છે એટલે કાઠી તો ન મૂકે પણ અલગ વ્યવસ્થા કરી દીધી કે હવે તમે રાણી મન મોઢું ન દેખાડતા અરે વાલબાઈ વડારે નામની દાસી દાસી અને સોમલદે બે એક ઓરડામાં રહે સાહેબ વાત કરતા વાર લાગે પણ 9 વર્ષ વિયા ગયા અડધીક રાતનું ટાણું છે સોમલદે ધીરે ધીરે ખાટલા બેઠા થયા વાલભાઈ હા બા બેટે કામ કરીને મને ઝેર લઈ આવી દે મારાથી વેદના સહન નથી થતી હવે તો રાજાએ મને તરસોડી દીધી છે આજ હું તું બે એક ઝૂંપડામાં જીવી છી ક્યાં રાની પટરાણી હતી અને આજ જોતો ખરી મારી વેદના નક્કી મને કઈક બીમારી હશે બાઈ મને હવે ઝેર લાવી દે બા શું કહો છો તું મારી દાસી છો હું તને કવ એમ કહે હા બા તમારી વેદના મારથી જોવાતી નથી એની કરતા એક અમલ આપણે બે ઝેર પીને હું તું મારી માં છો હું તારી દાસી છું હવે બે આપણે પૂરું કરીએ આપણું આળખું અને સાહેબી તાહળી ભરીને અમલ ખોલ્યું કાલ હવારનો સત્ય ઘટનાનો પ્રસંગ તાહળી આવ્યા હાથમાં વાલબાઈએ મહારાણીના હાથમાં પીધ્યો બા અડધી મારા હાટુ રહેવા દેજો તાહળી હાથમાં લીધી વેદના એ માને ભૂલવાડી દીધી
બે રીતે ભજન થાય, કાં સુખ ભૂલવાડી દે અને દુઃખમાં આવો ત્યારે યાદ આવે. અને અતિ સુખી માણસો જેને દુઃખ ન જોયું હોય અને એને વાંચીતા દુઃખ આવી જાય, જે ભગવાનને ભરોસે જીવતા હોય એની માથે દુઃખ આવી જાય ત્યારે ભગવાનને નથી કહેતા. પણ જયારે એને અંત લેવો છો, હવે મૃત્યુ હરવું છો, એટલે તાહણી હાથમાં લઈ અને સાહેબ ખોડિયારે ધ્યાન ગયું પાછું. અને સોમલ દે એટલું કીધું, ગાય ખોડા તને પગે લાગીને આવી છે, કીધું છોકરાનો વાહ વધારજે. એને બદલે વાહ તો ન વધ્યો પણ તે મને વેદના આપી. હવે તારે શરણે આવું છું, હે ખોડાલ તારે શરણે લેજે. આવજે ખોડલ, આવજે ખોડલ, અને આવજે ખોડલ કરીને જેમ તાળી જા મોઢે મારવા જાય તો જીણા 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 ઝાલર ભાઈ ગયા ભાઈ. અને ફડાક કરતી એમ કે ભાઈ ખોડલે આવી અને ઠપાક મૂકી તાળીને તાળી ફગાવી નાખી. અને સોમલ દેનું બાવડું પકડ્યું કે ગાંડી નવ વર્ષ થઈ ગયા તારી વાટે બેઠી હતી, તે મને હાથ તો કર્યો હોત, તે મને તો એક વાર હાથ કર્યો હોત સોમલ દે, તો એટલી બધી પીડા તારે ભોગવી ન પડે. તું મને ભૂલી ગઈ, તકલીફ પડે ને તને યાદ કરીને તો તમે સ્વાર્થીલા કહેવાય. કે પણ હવે સોમલ હું આવી ગઈ છું, સાંભળી લેજો, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. વાલભાઈ ખોડલ ને વાલભાઈ ને હાથ કરે, એ હારા માણસ ના નોકર રહ્યો ને તોય માતાજી ના દર્શન થાય, નહી તો વાલભાઈ ની હું એવી સેવડ હતી. ખોડલ અરે વાતો કરી શકે, પણ સાહેબ વાલભાઈ ને ખોડલ બોલાવે. વાલભાઈ જા વટાણે, અને રાવ નવ વર્ષ ના ધણી રાડિયાસ ને જીન કયો અમારી મહારાણીએ દીકરાને જન્મ આપ્યો છે, હું ખોડલ કઉ છું, જા ખોટું બોલ. અડધી રાત ને ટાણેજી ને એમ કહેવાય, રાતના માણસો ને કીધું છે કે વાલભાઈ આવ્યા છે, વાલભાઈ શું બતાવ્યા છો, મારે રાડિયાસ ને મળવું છે, કારણ કે મહારાણી ની દાસી છે, મળવા જવું દેવું પડે. અને રાજા ને જગાડે છે રાતે, પડદાની આડા ઉભા રહી વાલભાઈ ને પૂછે છે મહારાજા, વાલભાઈ શું મહારાણી ગુજરી ગયા? નહીં મહારાજ, વધારે લઈને આવી છું મારા નવ વર્ષના ધણી રાડિયાસના ઘરે રાના વંશના દીકરાનો જન્મ થયો છે. જાઓ વાજા વગાડો. અને સાહેબ અડધી રાતના ટાણે ઢોલ ત્રહા વાગ્યા, હવે વર્ષો પછી દીકરાનો જન્મ થાય, રાજાને કેટલી ખુશી હશે. જાઓ મહારાજ, તમને વધાઈ હો, મારી મહારાણીએ દીકરાને જન્મ આપ્યો છે, એટલું કહીને વાલભાઈ વી આવ્યા. પણ સાહેબ અડધી રાત ને ટાણે એમ કહેવાય કે ઉત્સવ મેળો ઉજવાવા, ઓલી બાવીએ બાવી ભેગ્યું થઈ ગયું, કા થયું શું? એટલે ઓલી બીજી બાવી કીધું કે નવ નવ વર્ષ થઈ ગયા, પૂતળું હળી ગયું છે, હાલો હાલો બારું કાઢી જોઈ તો ખરા, ખોદ્યું અને જોવા માટે જ અહીંયા પૂતળાને બારું કાઢવું, અને અહીંયા હકીકતમાં દીકરાનો જન્મ થવો. હવે વિચાર કરજો કે સોમલ ને દીકરાને જન્મ દેતી હોય ને, અને સાહેબ એની પરસુતા ખુદ ખોડિયાર કરતી હોય, દીકરો કેવો થાય ભલા માણસ? હે, એની હુવા મેડે એમ કહેવાય કે માં જગદંબા પોતા એમ કહેવાય કે પરસુતા કરાવતી હોય, ખોડિયારે પેળિયામાં જઈયો, ખમા નવ હોરખના ધણીને ખમા બાપ, ફેરિયામાં જઈયો ખોડલે નવ ઘરને. બેટાનો નવ વર્ષે જન્મ થયો છે, ઘણ કેતા સોમાસુ, ઘણ વીતી ઘણ વીત છે, ઘણા પડશે ગાવ. ઘણ નો અર્થ થાય છે સોમાસુ, આ નવ સોમાસે જન્મો છે, એટલાનું નામ નવ ઘણ વાગજે. અને સોમલ કે તારો દીકરો સમજ ન થાય ત્યારે ગળ ધરે મોકલજે. અનુ ખોડલ સાક્ષી થી કહેતી જાવ, હવે જુનાણા નું તો નામ રાખશે પણ તારો દીકરો જો નવખંડ માં જો નામ ન રખાવે તો હું ખોડલ મટી જાવ. સાહેબ